हाय फ्रेंड्स, आजना वीडियो सेशन अंदर आप स्टैंडर्ड 12 वाणिज्य व्यवस्था सब्जेक्ट की अंदर पहलू चेप्टर जे छे एमां एक महत्व प्रश्न लेवा जई रह्या छे। ए प्रश्न छे कि शुं संचालन एक कला अने विज्ञाननो एक समन्वय छे, अथवा तमने प्रश्न एम पण करी शके कि संचालन ए कला अने विज्ञाननो सुभग समन्वय छे। आवी रीते बे त्रण प्रश्न पूछाई शके छे। तो हवे आ प्रश्न में शूँ कहवा माँगे छे कि भाई घणा समय थया जुदा जुदा निष्णातों वच्चे मतभेदों चालता हता। एक निष्णात घणा बधा निष्णात एवं कहे संचालन जे छे ए संपूर्णपणे विज्ञान छे। तो केटलाक निष्णातों एम जणावे छे कि संचालन छे ए विज्ञान नथी पण काम करवानी दृष्टि एक प्रकारनी कला छे। तो आजना आधुनिक संचालकों एवं पण जणावे छे, निष्णातों एवं पण जणावे छे कि नहीं, ए संपूर्णपणे कला पण नथी के संपूर्णपणे विज्ञान पण नथी, ए बन्नेनो समन्वय छे। तो शुं छे ए जुदा जुदा प्रश्नों द्वारा मां समझीए आपणे। हवे आ प्रश्न पेपरनी अंदर तमने त्रण गुणनी टूंकनोंधमां पूछाई शके एवो आईएमपी प्रश्न छे। धारो कि आखो प्रश्न नथी पूछातो तो अहीं जे बे मुद्दा आवे छे ए तमने अलग अलग बे गुणमां पूछाई शके छे, कारण के ऑलरेडी एवी रीते बे वखत ए बोर्डनी परीक्षामां पूछाई गयेला छे। तो शुं छे के संचालन ए कला अने विज्ञाननो समन्वय छे केवी रीते, એમાં પહેલો પોઈન્ટ જોઈએ। પહેલો પોઈન્ટ કહે છે કે સંચાલન એક વિજ્ઞાન છે। હા, એને કળા અને વિજ્ઞાન સમજવું હોય તો બંનેના વ્યૂ પોઈન્ટ, બંનેના દ્રષ્ટિકોણથી આપણે એને સમજવું પડશે। તો પહેલો પોઈન્ટ કહે છે સંચાલન વિજ્ઞાન છે, મીન્સ મેનેજમેન્ટ ઇઝ અ સાયન્સ। કેવી રીતે? તો કે ભાઈ પેલા વિજ્ઞાન એટલે શું? વિજ્ઞાન કોને કહી શકાય? કોઈ ચોક્કસ વિષય અંગેનું તમારી પાસે રહેલું વિશિષ્ટ અને વ્યવસ્થિત જ્ઞાન એટલે વિજ્ઞાન। યાદ રાખજો મિત્રો, સાવ સેલામ સેલી વ્યાખ્યા, શું કહેવા માગે છે કે કોઈ ચોક્કસ વિષય અંગેનું તમારી પાસે રહેલું વિશિષ્ટ અને વ્યવસ્થિત જ્ઞાન એટલે વિજ્ઞાન। હવે અહીં કીધું કોઈ ચોક્કસ વિષય અંગેનું, તો કે કયો વિષય? આ તમે અભ્યાસ કરો છો એ વિષય નહીં, પણ તમે જે કામગીરી કરી રહ્યા છો, તમે જે કાર્યમાં, જે ક્ષેત્રમાં, જે પ્રવૃત્તિમાં જોડાયેલા છો, એ કાર્ય એ પ્રવૃત્તિને લગતું તમારી પાસે રહેલું ઊંડાણપૂર્વકનું વિશિષ્ટ જ્ઞાન, તમારું નોલેજ, એ તમારું જે તે કાર્યનું શું કહેવાય? વિજ્ઞાન કહેવાય છે। એટલે વ્યક્તિ જે કાર્ય કરે છે, એટલે કે કોઈ ચોક્કસ વિષય અંગેનું, તેની પાસે રહેલું વિશિષ્ટ અને વ્યવસ્થિત જ્ઞાન એટલે વિજ્ઞાન। હવે વિજ્ઞાન કોને કહી શકાય? વિજ્ઞાનનો મુદ્દો શું કહી શકાય? તો કે ભાઈ વિજ્ઞાન એને કહેવાય કે જેમાંથી કેટલાક નિયમો કે કેટલાક સિદ્ધાંતો તમે તારવી શકો। વિજ્ઞાન એવી પ્રવૃત્તિ છે કે જેમાંથી તમે કંઈક નિયમો, કંઈક સિદ્ધાંતો તમે આપી શકો છો, એને વિજ્ઞાન બોલાય। એવી રીતે જે છે સંચાલનમાં પણ વિજ્ઞાનના લક્ષણ છે એવા નિષ્ણાતો કહે છે। કેવા લક્ષણ? જેમ કે એ વ્યવસ્થિત જ્ઞાન ધરાવે છે, સર્વવ્યાપક છે, એટલે કે બધી જગ્યાએ તેનો ઉપયોગ થાય છે, એમાં પણ કેટલાક કારણ અને અસરનો સંબંધ રહેલો છે। કારણ અને અસરનો સંબંધ મતલબ કોઝ એન્ડ ઇફેક્ટ રિલેશન, તેમાં કારણ અને અસરનો સંબંધ રહેલો છે। વિજ્ઞાનમાં જે છે કેટલાક કંઈક પ્રયોગોનો આધાર લેવામાં આવતો હોય છે। સમજી લેજો, યાદ, ખાસ યાદ રાખજો કે વિજ્ઞાનમાં કોઈ ચોક્કસ વિશિષ્ટ જ્ઞાન હોય, વ્યવસ્થિત જ્ઞાન હોય, એ આ નિયમો બધે લાગુ પડતા હોય, એમાં કોઈ પણ પ્રવૃત્તિનો કારણ અને અસરનો સંબંધ રહેલો હોય, એ હંમેશા પ્રયોગો આધારિત ઉદ્ભવેલું હોય, તો એમ નિષ્ણાતો એમ કહે છે કે સંચાલનમાં પણ પોતાના કેટલાક સિદ્ધાંતો રહેલા છે, પોતાના કેટલાક નિયમો રહેલા છે, એટલે સંચાલનમાં વિજ્ઞાનના લક્ષણો છે એમ આપણે કહી શકીએ। તો આ સંદર્ભમાં એમ કહેવા માગે છે કે આપણા ઉત્પાદનના જે સાધનો છે, જમીન, મૂડી, શ્રમ, નિયોજન, આપણે આગળ પહેલા ક્વેશ્ચનમાં શીખ્યા હતા 6 M's, આ બધી પ્રવૃત્તિ છે એ વિજ્ઞાનના સિદ્ધાંતોને આધારિત વ્યવસ્થિત રીતે થતી હોય છે। એટલા માટે એક નિષ્ણાત ડૉક્ટર જ્યોર્જ આર ટેરી શું જણાવે છે કે વિજ્ઞાન વ્યક્તિને જાણતા શીખવે છે। જી હા, વિજ્ઞાન એક એવી પ્રવૃત્તિ છે, વિજ્ઞાન એક એવું જ્ઞાન છે કે જેના દ્વારા વ્યક્તિ કોઈ પણ પ્રવૃત્તિ શું કામ થાય છે, કેવી રીતે થાય છે, એનું કારણ અને અસર શું છે એ જાણી શકે છે। એને આ સંદર્ભમાં આવી રીતે કહેલું હતું એણે આ સંદર્ભમાં આવી રીતે કહેલું હતું
साइंस टीचिस वन टू नो, साइंस टीचिस वन टू नो, मतलब विज्ञान व्यक्ति ने कोई पण प्रवृत्ति जाणता शीखवे छे। मतलब संचालन नी अंदर विज्ञान ना लक्षणों रहेला छे एम आपणे कही शकाय, राइट फ्रेंड्स। तो चलो हवे आपणे आनी पछीनो नेक्स्ट मुद्दो समझिए। चलो तो नेक्स्ट पॉइंट शू कहे छे बोर्ड में ध्यान आपीए। पहेलो पॉइंट आपणे समझिए कि संचालन एक विज्ञान तरीके छे, कि संचालन में विज्ञान ना पण लक्षणों रहेला छे। तो एनो सेकंड पॉइंट आवे छे संचालन एक कला तरीके, मीन्स मैनेजमेंट इज एन आर्ट। तो भाई पहला विज्ञान में आपणे विज्ञान की व्याख्या समझिए, एम अहीं कला तरीके शू कहेवा मांगे छे। तो पहला कला की व्याख्या लईए, कोई कार्य करवामां व्यक्तिए प्राप्त करेल तेनी निपुणता के तेना कामनुं कौशल्य एटले कला। हाँ, तमे जे पोताना कार्यमां तमारी जे प्रवृत्तिमां रहेला छो एनी माटे तमारी पासे ज्ञान छे। आपणे जेम ऊपरना मुद्दामां समझीए आगळ, एमां तमारी पासे तेनुं ज्ञान छे, तमारुं व्यवस्थित विज्ञान छे, पण ए कार्य करवामां तमे जे छे लांबा समयनी प्रेक्टिस बाद तमारुं कौशल्य केळव्युं छे, એની એક તમે આવડત કેળવી છે કે બીજા કરતા તમે તેને સારું કરી શકો છો, તો એ કાર્યમાં તમારી શું રહેલી છે, કળા રહેલી છે, તમારી આર્ટ રહેલી છે। એટલે વાક્ય શું કહે છે કે કોઈ કાર્ય કરવામાં વ્યક્તિએ પ્રાપ્ત કરેલી નિપુણતા, નિપુણતા એટલે કે તેની આવડત, તેનું કૌશલ્ય એટલે જે તે કામની તેની શું કહેવાય, કળા કહેવાય છે। દાખલા તરીકે આપણે વાત કરીએ તો કોઈ સંગીતકાર, મ્યુઝિક આર્ટિસ્ટ, જે મ્યુઝિક ડાયરેક્ટર છે, હવે એ જ્યારે સંગીત બનાવે છે એમાં પોતાનો જે અનુભવ છે, પોતાની જે આવડત છે એનો એમાં તે અમલ કરે છે, એટલે એની એમાં શું કહેવાય, પોતાના કાર્યની કળા। એમ વ્યક્તિએ કાર્ય કરવામાં પ્રાપ્ત કરેલી નિપુણતા કે કૌશલ્ય એટલે એને કળા કહી શકાય। તો કળાને બીજી સારી બાબતમાં પણ શું કહી શકીએ, એક માર્કના પ્રશ્નમાં તમને પૂછાય તો આ વ્યાખ્યા લખવાની આવે, શું કે જ્ઞાનને અમલમાં મૂકવાની એક સરળ પદ્ધતિ એટલે કળા કહેવાય છે। જ્ઞાનને અમલમાં મૂકવાની સરળ પદ્ધતિ એટલે કળા। હા, વિજ્ઞાન દ્વારા તમે વ્યવસ્થિત જ્ઞાન તો પ્રાપ્ત કર્યું, પણ એને તમે યોગ્ય રીતે અમલમાં નથી મૂકી શકતા તો એનો કોઈ ઉપયોગ નથી। એટલે તમારી કળા તો જ કહેવાય જો તમે જ્ઞાનને સરળ રીતે અમલમાં મૂકી શકો। આ વ્યાખ્યા પોતે એમસીક્યુમાં એક માર્કમાં આવી શકે છે। તો હવે શું કહેવા માગે છે કે કળા માટે વ્યક્તિ પાસે તેનું સૈદ્ધાંતિક જ્ઞાન જરૂરી, સૈદ્ધાંતિક મતલબ થિયરિકલ, તમે જે કળા પ્રાપ્ત કરો છો એનો તમારી પાસે ઊંડાણપૂર્વકનું થિયરિકલ નોલેજ હોવું જરૂરી છે। સંચાલનના નિયમોનો ઉપયોગ કરતી વખતે વ્યક્તિગત ચાતુર્ય અથવા કેમ શબ્દ વાપરી શકીએ, વ્યક્તિગત શૂઝ, વ્યક્તિની કામ કરવાની આવડત, ચાતુર્ય, શૂઝ એમાં મહત્ત્વનો ભાગ ભજવે છે। જી હા, કોઈ પણ એક કાર્ય છે એ ઘણા બધા વ્યક્તિઓ કરી શકતા હોય, પણ કોઈ એક વ્યક્તિની પોતાની વ્યક્તિગત શૂઝ, પોતાની આવડત એમાં અમલમાં મૂકે છે તો તે તેમાં નિપુણતા પ્રાપ્ત કરે છે। વ્યક્તિ પાસે ગમે તેટલું પુસ્તકીય જ્ઞાન હોય એ માત્ર જરૂરી નથી, પણ હા, તેનો ઉપયોગ કેવી રીતે કરવો, તેનો અમલ કેવી રીતે કરવો, મતલબ કળા પણ ત્યાં જરૂરી છે। આપણી પાસે કોઈ પણ પ્રકારનું જે તે કાર્યનું જ્ઞાન છે, એની ડિગ્રી છે, એની પોસ્ટ છે, પણ એને સરળ રીતે અમલમાં મૂકવાની આવડત નથી તો કળા નથી, તો એ પણ જરૂરી છે। એટલે ડૉક્ટર જ્યોર્જ આર્ટેરે વિજ્ઞાનમાં શું કીધું હતું, સાયન્સ ટીચિસ વન ટુ નો, વિજ્ઞાન છે વ્યક્તિને જાણતા શીખવે છે। તો હવે આ જે જાણેલું છે એની માટે શું, તો ડૉક્ટર જ્યોર્જ આર્ટેરે બીજી વાત કહે છે કે કળા વ્યક્તિને કામ કરતા શીખવે છે। વિજ્ઞાન દ્વારા આપણે કોઈ પણ બાબત જાણી શકીએ છીએ, પણ તેને અમલમાં મૂકવા માટે આપણી વ્યક્તિગત કળા જ ઉપયોગમાં આવે છે। એટલે એને શું કહ્યું, એને વાક્ય લઈને લઈએ આપણે અંગ્રેજીમાં, આર્ટ ટીચિસ ટુ ડુ, સાયન્સ ટીચિસ વન ટુ નો, વિજ્ઞાન કોઈ એક વ્યક્તિને કોઈ પ્રવૃત્તિ જાણતા શીખવે છે, જ્યારે કળા શું છે, તેને અમલમાં કામ કરતા શીખવે છે, રાઈટ ફ્રેન્ડ્સ। તો અહીં આપણે સમજ્યા કે સંચાલન એક કળા છે, સંચાલન એક વિજ્ઞાન છે, પણ હા, આજના આધુનિક સમયમાં સંચાલકો એવું માને છે કે સંચાલન જે છે 100% કળા પણ નથી કે સંચાલન 100% વિજ્ઞાન પણ નથી,
પણ અહીં એક છે કે અહીં અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાનું છે, મજૂરો પાસેથી, કામદારો પાસેથી, બીજા પાસેથી કામ લેવાનું છે, એટલે સંચાલક પાસે પોતાની વ્યક્તિગત કળા હોવી જરૂરી છે. તો એમ કહી શકીએ કે સંચાલનમાં વિજ્ઞાન કરતાં કળાનું પ્રમાણ વધુ છે એમ આપણે ચોક્કસ રીતે કહી શકીએ કે વિજ્ઞાનની તુલનાએ કળાનું પ્રમાણ કેવું છે, ચોક્કસ છે. પણ હા, આધુનિક સમયમાં ક્યારે વિજ્ઞાનનો ઉપયોગ કરો, ક્યારે કળાનો ઉપયોગ કરો વિચારી શકાતું નથી. જેવી પરિસ્થિતિ ઊભી થાય એ પ્રમાણે સંચાલકે કામ કરવાનું હોય છે. રાઈટ ફ્રેન્ડ્સ, તો આજના વિડીયો લેક્ચરની અંદર આપણે એક સરસ મજાનો ત્રણ ગુણની ટૂંકનો ટાઈપનો પ્રશ્ન લીધેલો છે, જેનું નામ છે કે સંચાલન કળા અને વિજ્ઞાનનો સમન્વય છે. તો બાકી હવે નવો લેક્ચર આપણે નવા લેક્ચરની અંદર નવા સેશનમાં સ્ટાર્ટ કરશું.